બબલ્સ ગુજરાતી. સિપાહી અને એનો ઘોડો. એકવાર એક સિપાહીને ઘોડો આપવામાં આવ્યો હતો. એ બહુ જ ખુશ હતો. એ ઘોડાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. એ ઘોડાને ઘાસ અને મકાઈ પણ ખાવા માટે આપતો હતો. યુદ્ધના સમયે એની ખૂબ કાળજી રાખતો. એના સામે ઘોડો સિપાહીને પોતા પર એકદમ શાનથી ઉચકતો. પણ જ્યારે યુદ્ધ ખતમ થયું ત્યારે સિપાહીએ ઘોડાને દાદ આપવાનું મૂકી દીધું. એ ઘોડાનું સરખી રીતે ધ્યાન નહોતો રાખતો. એને મકાઈ અને ઘાસ પણ ખાવા નહોતો આપતો. ઘણીવાર સિપાહી ઘોડાને બજારમાં લઈ જઈને એના પર ભારી સામાન મૂકતો હતો. ઘોડો એકદમ નબળો પડી ગયો. થોડા મહિનાઓ બાદ સિપાહીને ફરી પાછું યુદ્ધમાં લડવા માટે બોલાવો આવ્યો. એ ખૂબ જ ઉત્સુક થઈ ગયો. એ તૈયાર થવા લાગ્યો. એને ઘોડા પર કાઠી મૂકી. એ જેવો ઘોડા પર બેસવા ગયો તેવો જ ઘોડો પડી ગયો. ઘોડો રડતા રડતા બોલ્યો, હવે તારે ઊભા પગે જ યુદ્ધ લડવું પડશે. જ્યારે તને મારી ગરજ નહોતી ત્યારે તે મને ધુત્કારી દીધો. તે મને ઘોડામાંથી એક ખદેડો બનાવી દીધો. હવે હું યુદ્ધ લડવા માટે સક્ષમ નથી. આ વાત સાંભળીને સિપાહીને ખૂબ જ અફસોસ થયો. એને એની ભૂલ સમજાઈ ગઈ. શીખ. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે જેણે આપણી મદદ કરી હોય આપણે એને હંમેશા આદર કરવો જોઈએ. બબલ્સ ગુજરાતી.